ભારતીય જનતા પાર્ટીના સ્થાપક એવા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મદિન નિમિત્તે ડભોઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા પુષ્પમાલા અર્પણ કરવામાં આવી હતી. ડભોઈ ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક એવા પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જન્મદિન નિમિત્તે ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમની છબીને પુષ્પમાલા અર્પણ કરી હતી. ડભોઈ ખાતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ આગેવાન ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ડૉક્ટર સંદીપ શાહ, શશિકાંતભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ નડ્ડા, પાલિકા પ્રમુખ બીરેન શાહ, અમિતભાઈ સોલંકી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને છબીને પુષ્પમાળા અર્પણ કરી હતી. જનસંઘના સ્થાપક પંડિત દીનદયાલજીનો આજે જન્મદિવસ, આજે સમગ્ર દેશમાં જનસંઘમાંથી ભારતીય જનતા પક્ષ બન્યો છે અને ભારતીય જનતા પક્ષ દ્વારા દેશના તમામ ઠેકાણે દીનદયાલજીની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. એના જ ભાગરૂપ આજે દર્ભાવતી નગરી ખાતે દીનદયાલજીની જન્મજયંતિ નિમિત્તે એમને પુષ્પાંજલિ અર્પીને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો, જેમાં અમારા જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ, નગરના પ્રમુખ ડૉક્ટર સંદીપભાઈ, નગરના મહામંત્રી વંદનભાઈ, અમિતભાઈ, નગરપાલિકાના પ્રમુખ બીરેનભાઈ અને ચૂંટાયેલા સભ્યો તથા સંગઠનના તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને એમને દર્ભાવતી નગરી ભારતીય જનતા પક્ષ તરફથી સાચી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે. એમનો આત્મા જ્યાં હોય ત્યાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રભુ આપે એવી અમે પ્રાર્થના કરી. આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક એવા પંડિત દીનદયાળજીની જન્મજયંતિ છે અને સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આજે જન્મતિથિની એમના પોતાને પુષ્પાંજલિ કરીને ઉજવણી કરી રહ્યા છે. સમગ્ર દેશમાં એમની પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન થયેલું છે અને સાથે સાથે સમગ્ર દેશમાં એમણે જે પક્ષ સ્થાપેલો છે એના માટે અત્યારે રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન બી ચાલી રહ્યું છે અને ફરી એકવાર આજે પંડિત દીનદયાળજીને યાદ કરીને એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.